नमस्कार। विवियन प्रस्तुत धूप सरी श्रेणी में अपना तरफ थी जे खूब प्रेरणादायी प्रतिभाव मळ्या छे ए बदल आपनो हृदयपूर्वक आभार। आजे एक नवो विषय लईने तमारी आगळ आव्यो छुं કે એ વિષય આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે। વિષયનું નામ છે પ્રાર્થનાનું બળ, પ્રાર્થનાની શક્તિ। મારો પોતાના કુટુંબમાં બનેલો, મારા જીવનો બનેલો આ મારો સ્વાનુભવ છે। આપને પણ આ મારો અનુભવ સાંભળીને પ્રેરણા મળે એ જ મારો હેતુ છે આ પ્રસંગનું વર્ણન કરવામાં। ચોમાસાની રાત છે, ઝરમર ઝરમર વરસાદ વરી રહ્યો છે। એ વખતે મને કહેતા આજે પણ થોડી શરમ આવે છે અને હસવું પણ આવે છે। અમારી પત્ની અને હું સામાન્ય બાબતમાં જ અમે અબોલા, એકબીજા સાથે વાત ન કરીએ। રાત પડી, અમે સુઈ ગયા છીએ, બાળકો પણ સુઈ ગયા છે, પણ જે દરરોજનો નિયમ પ્રમાણેનો જે ક્રમ પ્રાર્થના કરવાનો એ અમે ભૂલી ગયા। ચેન પડે નહીં, મનમન મનમાં થયા કરે, ખૂંચા કરે કે પ્રાર્થના નથી કરી। મારી પત્નીના મનમાં પણ એ જ વિચારો રમ્યા કરતા હશે, પણ કોણ કોને બોલાવે, અહંભાવ। પણ આખરે મને મનમાં થયું કે ચાલ, મારી પત્નીને મેં કહ્યું પ્રાર્થના નથી કરવાની, પ્રાર્થના માટે પણ રહીશ, જાણે કે રાહત જોઈ રહી હોય એ તરત જ બેઠી થઈ ગઈ। અને અમે પ્રાર્થના માટે ઊભા થઈને બાજુમાં જઈને બેઠા। માનામાં નહીં આવે, આમ ક્ષણભરમાં જે ઉપરનો મોહ છે ને એ તૂટી પડ્યો। જ્યાં મારી પથારીમાં જ્યાં મારું માથું હતું ત્યાં જ એ મોહ નો છેડો એના ઉપર જ પડ્યો। અહોભાવ, મનમનથી માની જ લીધું કે પ્રભુ જો આ પ્રાર્થના કરવા માટે અમે બેઠા થયા ન હોત તો શું થાત। માટે વાલા શ્રોતા મિત્રો, તમને પણ આગ્રહ ભરી વિનંતી છે કે કદાપી પ્રાર્થના ચૂકશો નહીં।